મફત શિક્ષણ અને આરોગ્ય રેવડી સંસ્કૃતિ નથી વડાપ્રધાને પજાને ખાસ કરીને યુવાનોને રેવડી સંસ્કૃતિથી બચવાની સલાહ આપતા કહ્યું છે કે આ વિકાસ માટે જોખમ છે પીએમનો ઈશારો વોટ પ્રાપ્ત કરવા માટે મફત સામાન કે પૈસા આપવાની જાહેરાત બાબતે હતો તેમના કથન પર એક મુખ્યમંત્રીએ કહ્યું કે મફત શિક્ષણ આરોગ્ય અને વીજળી આપીને લોકોના જીવનને સુધારવું રેવડી સંસ્કૃતિ નથી તેમનો કેન્દ્ર પર પરોક્ષ આરોપ હતો કે મોટાભાગના ઉદ્યોગપતિઓની લાખો કરોડો રૂપિયાની દેવામાં આપી અસલ રેવડી સંકૃતિ છે જો કે આરોપ પ્રત્યારોપ ગમે તે હોય કોઈપણ વિકાસશીલ દેશમાં માનવ વિકાસને ઝડપ આપવા માટે અને બાળકોને કુપોષણથી બચાવવા માટે તથા તેમના શિક્ષણ આરોગ્ય પાછળ સરકારનો ખર્ચ કોઈપણ રીતે મફતિયા પ્રવૃત્તિ કહી શકાય નહીં જે દેશ માનવ વિકાસ સૂચક આંક પર છેલ્લા તેવીસ વર્ષથી એકસો ત્રીસથી એકસો પાંત્રીસમાં સ્થાનની વચ્ચે હોય પરંતુ જીડીપીના આ યુગમાં અઠ્યાવીસમાં સ્થાનેથી પાંચમા સ્થાન પર પહોંચી રહ્યો હોય તેમાં ગરીબોને સીધી રોકડ કે વસ્તુ આપવું કોઈ પણ તે રેવડી સંસ્કૃતિ નથી મફત વીજળીથી જો ગરીબના ઘરમાં પણ અજવાળું થતું હોય અને ખેડૂતને સિંચાઈ માટે સસ્તા દરે ટ્યુબવેલમાંથી પાણી મળે તો શું તેને પણ રેવડી કહેવાશે ભારતમાં ગરીબ શ્રીમંત વચ્ચેનું અંતર સતત વધતું રહ્યું છે પરંતુ સરકાર ધનવાનો પર ટેક્સ એટલા માટે નથી વધારી કે તેનાથી બજાર સેન્ટિમેન્ટ બગડી જશે અને રોકાણ નહીં આવે તેમાં ગરીબને ઉપર લાવવા માટે બીજો કોઈ ઉપાય છે હા સાચું છે કે ચૂંટણીના વાયદાનો ધંધો બંધ થઈ જાય કેમ કે જો કોઈ સરકાર પાસે આવક વધારવાનો કોઈ ઉપાય ન હોય તો આવા વચન વિકાસ માટે ખતરનાક બની શકે છે આ દ્રષ્ટિએ વડાપ્રધાનની સલાહ પર ધ્યાન આપવા જેવું છે